गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी। आज आप धोरण 9 विषय गणित वार्षिक परीक्षा माटे गाला एसाइनमेंट ना खूब ज अगत्यना दाखलाओ सीखी रहा छे। तो चलो शुरू करिए मित्रों, पांचमा नंबर नो दाखलो जोईए। तो मोनिका पासे 551 मीटर स्क्वेर क्षेत्रफळ वाळो केनवास नो टुकड़ो छे। आ टुकड़ा नो उपयोग 7 मीटर पायानी त्रिज्या शंकु आकार नो तंबू बनावा माटे करे छे। टांका लेवामां अने कापवामां 1 मीटर स्क्वेर जेटलू केनवास बगड़े छे, बगड़े एटले फेंकी देवू पड़े, तो ते तंबू नुं घनफळ शोधो। हवे जुओ केनवास नुं क्षेत्रफळ आपेलू छे 151 અને એમાંથી 1 મીટર બગડી જાય છે એટલે બાદ કરી દેવું પડે। તો આપણે અહીંયા લખીએ કે બાકી કેનવાસનું ક્ષેત્રફળ બરાબર, કેનવાસનું ક્ષેત્રફળ બરાબર, આપણી પાસે કેટલું ક્ષેત્રફળ હતું 551 મીટર સ્ક્વેર માઇનસ 1 મીટર સ્ક્વેર બગડી ગયું એટલે ફેંકી દીધું, તો નકામું ગયું, તો વધ્યું કેટલું આપણી પાસે ઉપયોગ માટે, તો 550 મીટર સ્ક્વેર બાકી કેનવાસનું ક્ષેત્રફળ છે કે જે આપણે ઉપયોગમાં લેવાનું છે। હવે શું કહે છે, એની ત્રિજ્યા, ટુકડાનો ઉપયોગ 7 મીટર પાયાની ત્રિજ્યાવાળા શંકુ આકારનો તંબુ બનાવો, શંકુ આકારનો તંબુ એટલે તંબુની અહીંયા વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે, આ શંકુ ની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને આપેલું છે। ક્ષેત્રફળ કેટલું આપ્યું છે 550 આવ્યું। હવે એનું સૂત્ર શું થાય, શંકુની વક્ર સપાટી હોય તો પાઈ આર એલ થાય। હવે ક્ષેત્રફળ કેટલું છે 550 બરાબર પાઈ, આપણે આ બાજુ લખીએ ચાલો, માટે 550 બરાબર પાઈ એટલે 22/7, ત્રિજ્યા આપણને આપેલી છે 7 મીટર પાયાની ત્રિજ્યા એટલે 7 × L, L એટલે ત્રાસી ઊંચાઈ અથવા તિર્યક ઊંચાઈ કહેવાય શંકુની। હવે જો આ 7 ઉડી ગયા, હવે 22 ગુણાકાર છે આ બાજુ લઈ જાઓ તો ભાગાકારમાં જાય, તો માટે 550 ભાગ્યા 22 થાય બરાબર L। હવે છેદ ઉડાડી દો ચાલો, તો 11 × 22, 11 × 5 = 55, 2 × 25 = 50, તો માટે L બરાબર 25 મીટર હોય તો મીટર છે એટલે અહીંયા મીટર લખીએ, આ શું મળી 83 ઊંચાઈ। હવે શું કહે છે, તો તંબુનું ઘનફળ શોધો। હવે શંકુના ઘનફળનું સૂત્ર શું થાય, 1/3 પાઈ આર સ્ક્વેર h થાય, એચ એટલે સીધી ઊંચાઈ, સીધી ઊંચાઈ નથી તો એ તમારે પહેલા શોધી કાઢવી પડે, તો તમારે અહીંયા લખવું પડે કયા સૂત્રની મદદથી શોધશો, L સ્ક્વેર બરાબર h સ્ક્વેર પ્લસ r સ્ક્વેર, આ સૂત્રની મદદથી આપણે શોધી શકાય। L એટલે કેટલા છે 25 નો વર્ગ, h સ્ક્વેર શોધવાના, r એટલે કેટલા છે 7 નો વર્ગ, આ રહ્યા જુઓ ત્રિજ્યા કેટલી છે 7 મીટર, તો 25 નો વર્ગ કેટલો થાય, 25 × 25 કરો તો 625, આ એચ સ્ક્વેર એમના એમ 7 નો વર્ગ 49, 49 ને આ બાજુ લાવો તો 625 − 49 બરાબર એચ સ્ક્વેર, માટે એચ સ્ક્વેર બરાબર, હવે તમારે 625 માંથી 49 બાદ કરો, 15 માંથી 9 જાય તો 6, 11 માંથી 4 જાય તો 7, અહીંયા કેટલા આવ્યા 5, તો કેટલા વધ્યા 576। હવે આ 576 એ કોનું વર્ગમૂળ છે મિત્રો, 24 નું, તો 24 નો અહીંયા શું લખાય વર્ગ લખાય। હવે બંને બાજુ વર્ગ છે એટલે આ વર્ગ વર્ગ ઉડી જાય, તો માટે એચ બરાબર કેટલા આવે 24, અને આ આપણી શું આવી સીધી ઊંચાઈ આવી, આ ત્રાસી ઊંચાઈ કહેવાય, આ શંકુની સીધી ઊંચાઈ કહેવાય બરોબર। હવે એના ઉપરથી આપણે તંબુનું ઘનફળ શોધીશું, તો આપણે અહીંયા લખીએ
કે તંબુ પણ કેવા આકારનો છે શંકુ આકારનો છે માટે શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ આર સ્ક્વેર h થાય બરોબર એનું સૂત્ર શું થશે 1/3 પાઈ આર સ્ક્વેર h બરાબર 1/3 ગુણ્યા 22 છેદમાં 7 ગુણ્યા r r ત્રિજ્યા કેટલી આપી છે ચલો r એ જુઓ 7 મીટર એટલે 7 ગુણ્યા 7 અને h h બરાબર કેટલા મળ્યા 24 હવે આપણે છેદ ઉડાડી દઈએ જુઓ 3 8 24 7 ઉડી ગયા હવે 22 × 7 22 × 7 = 154 / 8 બરાબર 8 × 4 = 32 નો બગડો વધી પડી 3 8 × 5 = 40 ને 3 = 43 નો તગડો વધી પડી 4 8 × 1 = 8 8 × 4 = 12 તો કેટલા આવ્યા 1232 અને આ ઘનફળ છે એટલે એકમ કયો આવે મીટર ઘન આવર્ષણ મિત્રો હવે મિત્રો આપણે છઠ્ઠા નંબરનો દાખલો જોઈએ તો તાંબાના અર્ધ ગોળાકાર વાટકાની અંદરનો વ્યાસ 10.5 સેમી છે તેની અંદરની સપાટીને 100 સેમી સ્ક્વેર ના રૂપિયા 16 લેખે કલાઈ કરવાનો ખર્ચ કેટલો થાય કલાઈ એટલે મિત્રો અત્યારે તો તમને ન ખબર પડે પણ પહેલાના સમયની અંદર કલાઈ કરવામાં આવતી એટલે વન ટાઈપ ઓફ અત્યારે જેમ તમે કલર કરો છો એવી રીતે આ કલાઈ કરવામાં આવતી જેથી આપણે તાંબાની અંદર કોઈ પણ શાકભાજી વગાડી શકીએ અથવા રાંધવામાં સરળતા રહે એટલા માટે હવે જો એની અંદર છઠ્ઠામાં આપણને વ્યાસ આપ્યો છે વ્યાસ બરાબર 10.5 સેમી એટલે મિત્રો પહેલા તો આપણે ત્રિજ્યા શોધવી પડે તો ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 થાય અને બરાબર 10.5 હવે પોઈન્ટ કાઢી નાખો તો છેદમાં કેટલા લખાય 10 અને આ 2 તો ખરા હવે આપણે છેદ ઉડાડી દઈએ ચલો 5 2 10 અને 5 21 5 105 તો હવે છેદ ના ઉડે 2 2 4 એટલે 21 છેદમાં 4 સેમી આપણને ત્રિજ્યા મળી હવે શું કહે છે જુઓ અંદરની સપાટીને 100 સેમી સ્ક્વેર અને અર્ધ ગોળો છે એટલે વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવે તો આપણે અહીંયા સૂત્ર લખીએ કે અર્ધગોળાની વક્ર સપાટી નું ક્ષેત્રફળ હવે ખબર કઈ રીતે પડે કે ભાઈ ક્ષેત્રફળ કે ઘનફળ શોધવાનું છે તો અહીંયા જુઓ આપણને 100 સેમી સ્ક્વેર કીધું છે સ્ક્વેર એ કોનો એકમ છે ક્ષેત્રફળનો બરોબર તો હવે અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવે 2 પાઈ આર સ્ક્વેર આવે હવે જુઓ માટે હવે ક્ષેત્રફળ આપણને આપેલું નથી તો બરાબર 2 ગુણ્યા પાઈ એટલે 22 છેદમાં 7 અને ત્રિજ્યા કેટલી આપી આવી 21 છેદમાં 4 21 છેદમાં 4 હવે આપણે છેદ ઉડાડી દઈએ 7 3 21 2 2 4 2 11 2 22 થાય હવે છેદ ઉડતા નથી તો 11 = 33 / 21 / 4 બરોબર હવે ઉપરનાનો આપણે ગુણાકાર કરી નાખીએ 33 / 21 શૂન 2 = 6 2 = 6 3 3 3 9 6 તો બરાબર 6 = 693 છેદમાં કેટલા આવ્યા 4 આટલા શું આવ્યા કહેવાય સેમી સ્ક્વેર આપણને મળ્યા હવે મિત્રો પોઈન્ટમાં હમણાં જવાબ લાવવાની જરૂર નથી કારણ કે હજી દાખલો બાકી છે જુઓ અહીંયા શું કહે છે કે 100 સેમી સ્ક્વેરના 16 રૂપિયા લેખે કલાઈ કરવાનો ખર્ચ કેટલો થાય તો આપણે અહીંયા પદ મૂકીએ કે 100 સેમી સ્ક્વેર કલાઈ કરવાનો ખર્ચ કલાઈ કરવાનો ખર્ચ બરાબર કેટલા રૂપિયા કીધા છે આપણને 16 રૂપિયા માટે આપણી પાસે કેટલા આવ્યા 693 છેદમાં 4 સેમી સ્ક્વેર કલાઈ કરવાનો ખર્ચ
कलाई करवानो खर्च केटलो थाय, बराबर। तो बराबर शू थशे, जो आ नीचे से ऊपर जता रहे एटले 693 छेद मां 4 अने आ ऊपर से नीचे आई जाए एटले छेद मां केटला लखाय 100, बराबर। अने गुण्या आ 16 छेद मां 1, बराबर। हवे आपणे छेद उड़ाड़ी दईए, जुओ 4 4 16 थाय। हवे आ बेनो गुणाकार करो, 4 तरी 12 नो बगड़ो वधी पड़ी 1, 4 9 36 36 ने 1 37 नो सातड़ो वधी पड़ी 3, 4 6 24 ने 3 27 અને છેદમાં કેટલા છે 100, તો બે રકમ પછી પોઈન્ટ આપો તો આપણો જવાબ કેટલો આવે 27.72 રૂપિયા ખર્ચ થાય। કેટલો થાય? 27 રૂપિયા અને 72 પૈસા ખર્ચ થાય। ઓકે, હવે મિત્રો આપણે 7માં નંબરનો દાખલો જોઈએ। તો એની અંદર જુઓ, એક અર્ધગોળાકાર પોલા ઢાંકણનો વ્યાસ 7 મીટર છે। આવા તૈયાર 10 ઢાંકણની બહારની વક્ર સપાટી રંગવાનો ખર્ચ દર મીટર સ્ક્વેરના 20 રૂપિયા લેખે કેટલો થાય? હવે મિત્રો આપણને અહીંયા અર્ધગોળો આપેલો છે, એટલે અર્ધગોળાની જુઓ પાછું અહીંયા એમ કીધું છે વક્ર સપાટી, એટલે આપણે વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર વાપરવું પડશે। તો આપણે 7માં નંબરમાં લખીએ, પહેલા તો આપણને વ્યાસ આપેલો છે, તો વ્યાસ બરાબર કેટલા આપ્યા છે 7 મીટર। તો આપણે સૌપ્રથમ પહેલા શું શોધી કાઢીએ? ત્રિજ્યા। તો ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 બરાબર કેટલા થાય 7/2, અને આ શું આવ્યા મિત્રો મીટર। હવે અહીંયા વક્ર સપાટી છે અને પાછું આપણને એમ કીધું છે એક અર્ધગોળાનું ઢાંકણ નથી 10 ઢાંકણ છે, તો આપણે અહીંયા લખીએ 10 અર્ધગોળા ગોળાકાર ઢાંકણની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર। હવે 10 ઢાંકણ છે એટલે 10 ગુણ્યા અને અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય મિત્રો 2πr² થાય, માટે બરાબર 10 ગુણ્યા 2 ગુણ્યા પાઈ એટલે 22/7 ગુણ્યા r એટલે ત્રિજ્યા, જુઓ 7/2 ગુણ્યા 7/2। હવે આપણે છેદ ઉડાડી દઈએ, તો આ 7/7 ઉડી ગયા, 2/2 ઉડી ગયા, 2/5 10 થાય। હવે 5 ગુણ્યા કેટલા વધ્યા 22 ગુણ્યા 7 વધ્યા, 22/5 110 ગુણ્યા 7। હવે આ બે નો ગુણાકાર કરો તો 11/7 77 અને 0 એટલે આટલા શું આવ્યા કહેવાય સેમી સ્ક્વેર। આપણને મીટર આપ્યા છે તો અહીંયા તમે સેમી નહીં લખવાનું, શું લખવાનું મીટર સ્ક્વેર લખવાનું। હવે આગળ રકમમાં જુઓ કે વક્ર સપાટીને રંગવાનો ખર્ચ દર મીટર સ્ક્વેરના 20 રૂપિયા લેખે કેટલો થાય? તો આપણે અહીંયા લખીએ કે 20 1 મીટર સ્ક્વેર રંગ કરવાનો ખર્ચ બરાબર 20 રૂપિયા, માટે આપણી પાસે કેટલા છે 770 મીટર સ્ક્વેર રંગ કરવાનો ખર્ચ બરાબર કેટલો। તો બરાબર શું થાય 770/1 ગુણ્યા 20/1। હવે બે મીંડા બે નું ગુણાકાર કરો, 2/7 14 નો 4 વધી 1, 2/7 14 ને 1 15 તો કેટલો ખર્ચો થશે 15,400 રૂપિયા અર્ધગોળાની વક્ર સપાટીને રંગ કરવાનો ખર્ચ થાય, બરોબર। ચાલો ત્યાર પછી 8મો દાખલો, એક નક્કર અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ 462 સેમી સ્ક્વેર છે, એના ઉપરથી તેનું ઘનફળ કેટલું થાય? હવે અર્ધગોળાની વક્ર સપાટી કીધું છે મિત્રો, હવે જુઓ એની અંદર 8મા નંબરના દાખલામાં અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ આપણને આપેલું છે,
तो आपणे अहींया लखीए अर्धगोळानुं कुल पृष्ठफळ बराबर एनुं सूत्र लखीए तो शुं थाय अर्धगोळानुं कुल पृष्ठफळ बराबर 3 पाई आर स्क्वेर थाय। मित्रों सूत्रों खास तैयार करजो। हवे पृष्ठफळ आप्युं छे 462 बराबर 3 गुण्या पाई एटले 22/7 गुण्या आर स्क्वेर। हवे जो आ भागाकार मां छे आ बाजु जाय तो गुणाकार तो 462 × 7 अने आ गुणाकार मां छे बराबर नी आ बाजु जाय तो भागाकार मां जाय बराबर आर स्क्वेर। हवे आपणे छेद उड़ाड़ी दईए जो एनी अंदर तो 11 छेद उड़ाड़ीए 11 × 22 11 × 4 = 44 11 × 22 હજી છેદ ઉડે 2 = 21 × 42 હવે જુઓ આર સ્ક્વેર બરાબર 21 છે તો 21 ના ભાગ પાડીએ તો 7 × 3 = 21 થાય અને આ કેટલા વધ્યા 7 અને છેદમાં હજી કેટલા વધ્યા છે 3 તો આ 3 ઉડી ગયા તો આર સ્ક્વેર બરાબર આ 7 છે 2 વાર છે એટલે 2 ઘાત લખાય। હવે બંને બાજુ 2 ઘાત થઈ એટલે મિત્રો આ 2 ઘાત નીકળી જાય માટે r ત્રિજ્યા બરાબર કેટલા આવ્યા 7 અને આપણે સેમી આપેલું છે એટલે અહીંયા એકમ કયો લખીએ સેમી આ ત્રિજ્યા શોધી। હવે એના ઉપરથી એનું શું શોધવાનું કીધું છે ઘનફળ શોધવાનું કીધું છે તો આપણે હવે એનું ઘનફળ શોધી કાઢીએ અર્ધગોળાનું ઘનફળ તો આપણે અહીંયા લખીએ કે અર્ધગોળાનું ઘનફળ બરાબર હવે મિત્રો અર્ધગોળો જ્યારે હોય અને એનું ઘનફળ શોધવાનું કીધું હોય તો 2/3 પાઈ આર ઘન થાય 2/3 પાઈ આર ઘન બરાબર 2/3 × πaι એટલે 22/7 ગુણ્યા r એટલે ત્રિજ્યા ત્રિજ્યા કેટલી મળી 7 તો 7 × 7 × 7 હવે આપણે છેદ ઉડાડીએ ચલો તો 7 ઉડી ગયા હવે છેદ ઉડે નહીં તો 22 × 44 અને ગુણ્યા 77 × 49 અને છેદમાં કેટલા વધ્યા 3 ઓકે હવે આ બેનો ગુણાકાર કરી કે 44 એટલે કે 49 ગુણ્યા 44 કરો તો 4 × 9 = 36 4 × 4 = 16 16 × 3 = 19 4 × 9 = 36 4 × 16 16 × 3 = 19 6 × 9 = 15 9 × 10 10 × 11 કેટલા આવ્યા 2156 તો અહીંયા લખી આપણે 2156 અને છેદમાં કેટલા આવે 3 હવે મિત્રો આ તમે અહીંયા જુઓ ઘનફળ છે એટલે સેમી ઘન લખાય આ જવાબ પણ પરીક્ષામાં લખી શકાય અને હજી આગળ લખવો હોય તો તમે એનો ભાગાકાર પણ કરીને લખી શકો 2156/3 3 × 7 = 21 થાય 005 3 × 1 = 3 2 + 3 = 8 = 24 કેટલા વધ્યા 2 હવે ભાગ ન ચાલે તો બરાબર આ 2 ઉપર જતા રહે 718 બાજુમાં આવે અને છેદમાં કેટલા આવે 3 તો 718.2/3 અને એકમ કયો લખાય ઘનફળ છે એટલે સેમી ઘન લખાય। આવડશે મિત્રો હવે મિત્રો આપણે લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ 9માં નંબરનો લંબ વૃત્તીય શંકુનું ઘનફળ 9856 સેમી ઘન છે તેના પાયાનો વ્યાસ 28 સેમી છે તો તેના ઉપરથી શંકુની ઊંચાઈ શંકુની ત્રાસી ઊંચાઈ અને શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે તો જો આપણને ઘનફળ આપેલું છે મિત્રો અને ઘનફળ ઉપરથી આ બધી વસ્તુઓ આપણે જે રકમમાં માંગી છે શોધવી પડશે તો જુઓ પહેલા તો સૌપ્રથમ પાયાનો વ્યાસ એટલે વ્યાસ આપણને કેટલો આપ્યો છે એ લખી કાઢીએ 28 સેમી માટે ત્રિજ્યા આપણે શોધવી પડે પહેલા તો ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 બરાબર 28/2 અને 28 ને 2 વડે ભાગો તો કેટલા આવે 14 સેમી આવે બરોબર
હવે શંકુનું ઘનફળ આપણને આપેલું છે તો એ શરૂઆત કરીએ તો જુઓ અહીંયા લખીએ આપણે શંકુનું ઘનફળ બરાબર હવે મિત્રો શંકુના ઘનફળનું સૂત્ર શું થાય 1/3 પાઈ આર સ્ક્વેર h થાય બરોબર માટે હવે શંકુનું ઘનફળ 9856 बराबर 1/3 गुण्या पाई એટલે 22/7 અને r ત્રિજ્યા જુઓ રહી 14 × 14 અને છેદમાં 1 × h હવે આપણે h આપેલા નથી એટલે આપણે અહીંયા h શોધી કાઢીએ હવે આપણે છેદ ઉડાડીએ તો જુઓ 7 × 2 = 14 થાય હવે છેદ ઉડતા નથી તો આ ભાગાકારમાં છે અને આ બાજુ લઈ જાઓ 9856 × 3 અને આ ઉપર છે બધા બરાબરની આ બાજુ લાવો તો ભાગાકારમાં જાય તો 22 × 2 × 14 અને બરાબર કેટલા વધ્યા h હવે આપણે છેદ ઉડાડીએ તો જુઓ 9856 અને આને 22 વડે ભાગી જોઈએ 22 × 4 = 88 શૂન 9 માંથી 8 જાય ઉપરથી ઉતાર્યો 5 22 × 5 = 110 થઈ જાય બરોબર તો 22 × 4 = 88 બરોબર 15 માંથી 8 જાય તો 7 9 માંથી 8 જાય તો 1 અને ઉપરથી ઉતાર્યો 6 તો ન ચાલે 22 × 8 = 12 ચાલશે 22 × 8 = 16 ×16 = 17 તો 22 × 8 = 176 થાય બરોબર તો હવે છેદ ઉડાડી દઈએ ચલો જુઓ તો 22 એ અહીંયા છેદ ઉડાડ્યા તો 448 આવે હવે આને 448 ને આપણે 14 વડે ભાગીએ 14 × 42 બરોબર 8 વધ્યા 14 × 42 થઈ જાય એટલે છેદ નહીં ઉડે તો હવે આપણે 2 છેદ ઉડાડીએ 2 × 2 = 4 2 × 2 = 4 2 × 4 = 8 2 × 7 = 14 અને 2 × 1 = 112 અને 112 ને 7 વડે ભાગો 7 × 1 = 7 11 માંથી 7 જાય તો 6 રહે 11 માંથી 7 જાય તો કેટલા રહે મિત્રો 4 ઉપરથી ઉતારો બગડો 7 × 6 = 42 એટલે 7 અહીંયા છેદ ઉડાડીએ 16 × 7 = 112 માટે h બરાબર 16 ગુણ્યા કેટલા વધ્યા 3 તો 16 તારી કેટલા થાય 48 થાય તો આ રીતે આપણને ઊંચાઈ કેટલી મળી મિત્રો 48 સેમી મળી ક્લિયર ચાલ એટલે આપણને પહેલો જવાબ આપણને અહીંયા મળ્યો કેટલો મળ્યો 48 સેમી આ તમારો જવાબ થઈ ગયો 48 હવે શંકુની ત્રાસી ઊંચાઈ કીધી છે હવે ત્રાસી ઊંચાઈ શોધવા માટેનું સૂત્ર આપણે લખીએ ચલો તો શું થાય સૂત્ર તો L² = H² + R² સૂત્ર થાય આ આપણું સૂત્ર હવે L² ત્રાસી ઊંચાઈ શોધવાની છે H બરાબર કેટલા છે 48 48 નો વર્ગ વત્તા ત્રિજ્યા ત્રિજ્યા જુઓ 14 છે એટલે 14 નો વર્ગ માટે L² = 48 નો વર્ગ કરીએ તો 48 × 48 કરો તો 0 4 8 32 4 6 16 16 3 19 88 64 નો ચોગડો 8 4 32 32 ને 6 38 તો 4 8 ને 2 10 6 3 9 ને 1 10 1 ને 1 2 તો કેટલા આવ્યા 2004 આવે અને વત્તા 14 × 14 કરો ચાલ ના આવડે તો મિત્રો આ રીતે ગુણાકાર કરવાના 1 4 4 1 1 1 4 6 16 4 4 1 તો 6 9 1 કેટલા આવ્યા 196 તો અહીંયા લખો 196 તો અહીંયા ગુણાકાર ની અંદર જુઓ આપણે 48 × 48 કરીએ તો 2304 આવે 2004 નહીં આવે કેટલા આવશે 2304 હવે બે નો સરવાળો કરીએ 2304 અને વત્તા કેટલા આવ્યા 196
चार दस नौ ने एक दस नू शून वधी एक पांच अने यहाँ कितना आया बे तो एल स्क्वायर बराबर कितना मरे 2500 मरे गुणाकार में मित्रों खास ध्यान रखवानू अबे 2500 छे तो 25 नू એટલે આ 25 25 નું વર્ગમૂળ 5 અને 2 મીંડા નું વર્ગમૂળ 1 મીંડું અને કૌંસ બહાર શું લખાય વર્ગ એટલે 50 નો વર્ગ કરીએ તો 2500 થાય હવે બંને બાજુ વર્ગ છે એટલે આ વર્ગ વર્ગ ઉડી જાય બરોબર તો હવે આપણને કેટલા મળ્યા માટે ત્રાંસી ઊંચાઈ L બરાબર 50 સેમી આપણને મળે બરોબર હવે ત્યાર પછી શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે ચાલો તો આપણે અહીંયા લખી કાઢીએ કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર એલ થાય એનું સૂત્ર માટે પાઈ બરાબર 22/7 ગુણ્યા આર એટલે કેટલી છે ત્રિજ્યા જુઓ 14 સેમી એલ એલ બરાબર કેટલા મળ્યા 50 મળ્યા છેદમાં 1 હવે છેદ ઉડાડી તો ચાલો છેદ ઉડાડીએ તો 7 2 14 થાય 22 2 44 ગુણ્યા 50 હવે આ બેનો ગુણાકાર કરો તમે તો 0 5 4 20 નું 0 વધી પડી 2 5 4 20 ને 2 22 તો કેટલા આવ્યા 2200 અને અહીંયા ક્ષેત્રફળ છે એટલે એકમ કયો આવે સેમી સ્ક્વેર ઓકે તો આ રીતે આપણો અગત્યના દાખલાઓ અહીંયા પૂરા થયા નેક્સ્ટ વિડિયોમાં નવા એક્ઝામ્પલ સાથે ફરી મળીએ ત્યાં સુધી ગુડ નાઈટ ફ્રેન્ડ્સ